તમે એ રીતે બોલો કે અર્થ પૂર્ણ રહે। 14 નવેમ્બર 2022 વિશ્વાસ ઘોષણા। હું જાહેર કરું છું કે લોકોને આશીર્વાદ આપવા માટે હું મારા શબ્દોનો ઉપયોગ કરું છું। હું મારા પરિવાર, મિત્રો અને પ્રિયજનોને કૃપા અને વિજયની વાત કરું છું। હું તેમને આમ કહીને તેમની મહાનતાના બીજને બોલાવવામાં મદદ કરું છું। મને તમારા પર ગર્વ છે। હું તમને પ્રેમ કરું છું। તમે અદ્ભુત છો। તમે પ્રભાવશાળી છો। તમે સુંદર છો। તમે જીવનમાં મહાન કાર્યો કરો છો। આ મારી ઘોષણા છે। દૈવી સ્વાસ્થ્ય કબૂલાત। ખ્રિસ્ત મારા જીવનનો મહિમા છે। તેમની દૈવી શક્તિએ મને જીવન અને ઈશ્વર ભક્તિ માટે જે જોઈએ છે તે બધું આપ્યું છે। તેથી મારી પાસે સારી વસ્તુની ખોટ નથી। મારું જીવન આરોગ્ય, ઊર્જા, સ્વસ્થ મન અને શક્તિથી ભરપૂર છે। હું દૈવી ઊર્જાથી મજબૂત થયો છું। આમેન। હું જે પણ ઈશ્વરના નામ પર બોલું તે થશે જ। હું મજબૂત છું। હું તંદુરસ્ત છું। હું ધન્ય છું। હું શક્તિશાળી છું। હું અભિષિક્ત છું। હું મુક્ત છું। હું પ્રભુનો વિશ્વાસી છું। હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું। હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું। હું એક અવિભાજ્ય બીજ છું। હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું। હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું। હું ખરા સમયમાં મબલક પાક આપું છું। હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું। હું વૃદ્ધાવસ્થામાં પણ ફળધારક રહીશ। મારા પાન કદી નહીં કરમાય। હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ। ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે। હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું। હું એક આત્મા છું। મારા આત્મામાં એક મન છે। મારો આત્મા અને મારું મન એક શરીરમાં રહે છે। મારો આત્મા મારા મનને નિર્દેશ આપે છે। મારું મન સાંભળે છે, નિર્દેશન લે છે અને મારા શરીરને સૂચના આપે છે અને મારું શરીર તેની આજ્ઞાનું પાલન કરે છે। ઈસુના નામમાં હું મારા શરીર સાથે વાત કરું છું। પ્રભુનું અવિનાશી જીવન મારા જીવનમાં હંમેશા સ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે। હું મારા શરીરની દરેક બાબતો માટે જીવન બોલું છું। હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે। હું મારા રજ્જુ અને ચેતાને જીવનની વાત કરું છું। હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું। હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું। હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસાં અને પેશીઓ સાથે વાત કરું છું। હું મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું। મારા લોહીના દરેક કોષમાં જીવન છે। મારા હાડકાં સાદા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે। મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે। મારી આંખોનું તેજ સારું છે। મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે। મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે। મારા વાળના મૂળ સજ્જડ છે। હું મારા વાળને
मजबूत रहेवानो आदेश आपू छू अने ज्यां वृद्धिनी जरूर होय त्यां हूँ वाळ उगवानो कहू छू। मारा दांत अवाळा जड़बा रक्तवाहिनी बधुं ज स्वस्थ मजबूत अने संपूर्ण छे। मारा बधा हॉर्मोन्स अने न्यूरोकेमिकल ट्रांसमीटर एक बीजा साथे संपूर्ण सुमेळमां छे अने तेमना कार्योने सामान्य रीते चलावी रह्या छे। मारुं पाचन तंत्र तंदुरस्त छे, तमाम खोराकने पचाववा सक्षम छे। मैं तमाम प्रकारना व्यसनों आल्कोहोल निकोटीन ड्रग्स खावानो टेक्नोलॉजी मीडिया विलंब गपसप आळसू अतिशय बढ़जबरी पूर्वकनी खरीदियों ने प्रभुनी आज्ञापालन में तमाम प्रकारना भोगविलास लीधा। जेम ईसु छे तेम हूँ पण छू। मारी प्रजनन प्रणाली पूरती मात्रा में अने सारी गतिशीलता द्वारा शुक्राणुओनु उत्पादन ने जमा करी रही छे। मारी प्रजनन प्रणाली समयसर ईंडा कोषो उत्पन्न करे छे तथा जन्म सुधी गर्भनु रक्षण अने पोषण करे छे। मारा अंगनी दरेक पेशीओ संपूर्ण रीते कार्य करे छे अने हूँ मारा शरीर में कोई पण खामी के खोड़खापणने नकारू छू। मारी संपूर्ण मानव शरीर रचना अने शरीर विज्ञान ख्रिस्त ईसुमां पूर्ण थयेल छे। ईसुना नामे हालेलुया आमेन। ईश्वर पिता मने प्रेम करे छे हूँ जाणू छू। ईश्वर पुत्र मने प्रेम करे छे हूँ जाणू छू। ईश्वर आत्मा मने प्रेम करे छे हूँ जाणू छू। ईसुनी जय।